રાજકોટના ગ્રામ્ય પંથકમાં અતિવૃષ્ટિથી થયેલા નુકસાનનો સર્વે હાથ ધરાયો છે. જિલ્લા ખેતીવાડી વિભાગે અત્યાર સુધીમાં 108 ગામડાઓમાં સર્વે પૂર્ણ કરી દીધો છે, જેમાં 6845 હેક્ટરમાં 33% વધુ પાક નિષ્ફળ નીવડ્યો હોવાનું સામે આવ્યું છે. ખેડૂતોને અંદાજિત 5.5 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે. કપાસ, મરચા, તુવેર, મગફળી સહિતના પાકોમાં વ્યાપક નુકસાન થયું છે. જિલ્લા કલેક્ટર મુજબ 8 દિવસમાં સર્વે પૂર્ણ કરી સરકારને રિપોર્ટ સોંપાશે. તો બીજી તરફ તાલુકા પંચાયતના સદસ્ય નિશ્ચિત ખુંટે સર્વેની કામગીરી ગોકળ ગતિએ થતી હોવાનો આક્ષેપ કર્યો. તાત્કાલિક અસરથી સર્વે કરી સહાય ચૂકવવાની માંગ સાથે કલેક્ટરને આવેદન આપ્યું. પણ જે સર્વે અત્યારે ખરેખર ચાલુ છે એ અત્યંત મંદ ગતિએ છે. આવો નવો સર્વે ચાલુ રહ્યો તો 6 મહિનામાં પણ સહાય ચૂકવાશે નહીં. તો અમારે આજની એવી રજૂઆત હતી કે જે આપની સર્વેની ટીમ છે એ વધારો અને 10 દિવસની અંદર આ સર્વે પૂર્ણ કરી અને સહાયનું પેકેજ જાહેર કરો, અન્યથા નહીંતર અમે રાજકોટ તાલુકા અને જિલ્લા દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલનની જાહેરાત કરશું. રાજકોટ જિલ્લામાં પાક નુકસાનીનો સર્વે છે એ 108 ગામોમાં પૂર્ણ થયું છે, જેમાં લગભગ 5.5 કરોડ રૂપિયા જેટલાનું નુકસાન પ્રથમ દ્રષ્ટિયા જણાઈ આવે છે. એમાં 57 ટીમો જે છે એ કામે લાગેલી છે અને અમને વિશ્વાસ છે કે આ કામ અમે અઠવાડિયામાં પૂરું કરી દેશું. કુલ 500 જેટલા ગામોને અસરગ્રસ્ત ગામો આઈડેન્ટિફાય કરવામાં આવેલા છે અને આ સર્વે પૂર્ણ થયેથી રાજ્ય સરકારમાં આ બાબતની રિપોર્ટ કરવામાં આવશે. અમરેલીના સાવરકુંડલામાં સોસાયટીમાં ગટરના ગંદા પાણી ફરી વળતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. જેસર રોડ પર આવેલી મંગલમ સોસાયટી અને આસપાસની કોલોનીમાં રસ્તા પર ગટરના પાણી વહી રહ્યા છે, જેને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સોસાયટીના લોકો ગટરના પાણી બોટલમાં ભરી પાલિકા ઓફિસ પહોંચ્યા અને વોર્ડના સદસ્ય અને ઉપપ્રમુખનો ઓઢોળો લીધો. ગટરના પાણી રસ્તા પર વહેતા હોવાથી લોકોને ભારે હાલાકી થઈ રહી છે. પાલિકા ઓફિસ પહોંચી સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો. છેલ્લા 2 માસથી આ ગટરનું ગંદુ પાણી ઉભરાય અને મંગલમ સોસાયટી, પટેલ સોસાયટી સહિત જેસર રોડની અનેક સોસાયટીઓમાં વહી રહ્યા છે. અહીંના રહીશો આ ગંદકીનો સામનો કરી રહ્યા છે. રોગચાળો પણ ફાટી નીકળ્યો છે. સમાચારોમાં હાલ સમય થયો છે વિરામનો. સુરતમાં ગણેશ ઉત્સવ પહેલા અશાંતિ ફેલાવવાના આરોપમાં 2 મહિલાની ધરપકડ કરાઈ છે. લઘુમતી સમાજની 2 મહિલાઓએ 2 બાળકોની દુકાનમાં લાવી હતી અને બંને બાળકોએ પ્રતિમાને ખંડિત કરી હતી, જેના કારણે દુકાનદારને 60,000નું નુકસાન થયું હતું. તો બીજી તરફ સુરતના મોટા ગણેશ મંડળો પોલીસ રક્ષણની માંગ કરી રહ્યા છે. સૈયદપુરામાં બનેલા બનાવ બાદ મંડળોમાં ભય છે. શહેરના કુટ વિસ્તારમાં મોટા આયોજકો સુરક્ષા સલામતી માટે પોલીસ બંદોબસ્તની માંગ કરી સ્થાનિક પીઆઈ તેમજ કમિશનર સુધી રજૂઆત બાદ શહેર પોલીસે મોટા ગણેશ મંડળોને પોલીસ સ્ટાફની ફાળવણી કરી છે, જેમાં 2 પોલીસ જવાનો આખો દિવસ ગણેશ પંડાલમાં તૈનાત રહેશે. કેટલાક ગણેશ પંડાલો પર પોલીસે ફરજિયાત સીસીટીવી કેમેરા પણ મુકાવ્યા છે. કચ્છના લખપતમાં વકરી રહેલા રોગચાળાને લઈ આરોગ્ય તંત્ર દોડતું થયું છે. જિલ્લામાં 16 લોકોના શંકાસ્પદ મોત થયા છે, ત્યારે આ ભીધી બીમારીને કાબૂમાં લેવા તંત્રએ કમર કસી છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ કચ્છની મુલાકાત લીધી. ભુજમાં કલેક્ટર સહિતના અધિકારીઓ પાસેથી રોગચાળાની માહિતી મેળવી અને જરૂરી માર્ગદર્શન આપ્યું. સાથે લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના કેસની પ્રવર્તમાન સ્થિતિને લઈને જાણકારી આપી. 2 તાલુકામાં 16 લોકોના મોત થયા, જેમાંથી 5 લોકોના કેન્સર, હાર્ટ સ્ટ્રોકથી, જ્યારે 11ના તાવના કારણે મોત થયાનું નિવેદન આપ્યું. હાલ શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ તપાસ માટે પુના અને GBRC મોકલાયા છે. આરોગ્યમંત્રીએ કહ્યું કે કોરોનાની જેમ ગભરાવાની જરૂર નથી, સાથે લોકોને તાવ જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક સારવાર લેવા અપીલ કરી. તો વહીવટીતંત્રને રોગ અટકાયતથી પગલાં લેવા જરૂરી સૂચનો કર્યા. ગામડાઓમાં આરોગ્યની ટીમે ધામા નાખ્યા, દવા છંટકાવ કરી પોતાની કામગીરી તપાસવાની વાત થઈ છે. ત્યારે સાંધ્રો ગામે 12 વર્ષના બાળકનું મોત થતાં પરિવારે પ્રશાસન પર રોષ ઠાલવ્યો. લખપતમાં આરોગ્ય અને પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાનું કહ્યું. શાકભાજી ભરેલી ટ્રક, દૂધ ભરેલી ટ્રક કે ઓઇલ ભરેલું ટેન્કર પલટ્યાનું તો બહુ સાંભળ્યું હશે, પરંતુ સુરતમાં ફ્રૂટ ભરેલી ટ્રક પલટી ગઈ હતી. પૂરપાટ જતી ટ્રક પલટી જતા રોડ પર ફ્રૂટની રેલમ છેલ થઈ હતી. સુરતના માંગરોડના સાવા પાટિયા પાસે ફ્રૂટ ભરીને ટ્રક પૂરપાટ જઈ રહ્યો હતો, ત્યારે કોઈ કારણોસર ટ્રક પલટી ગઈ હતી. ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક રોડ પર ગોથા મારી ગઈ હતી, જેથી ટ્રકમાં ભરેલા જમરૂખ રોડ પર વિખેરાયા હતા. રોડ પર જમરૂખની રેલમ છેલ થઈ હતી. આ અંગેની આસપાસના લોકોને જાણ થતા લોકોએ ફ્રૂટની લૂંટ મચાવી હતી.
જેના હાથમાં જે આવ્યું હોય તે લઈને જમરૂખની લૂંટ કરી સુરત જિલ્લા NHAI વિભાગની ટીમે સ્થળ પર જઈને અકસ્માત ગ્રસ્ત ટ્રકને હાઈવેની સાઈડ ખસેડી. તંત્રના પાપે સરકારી અનાજ પલળ્યું છે, જનતાના કરોડો રૂપિયાનું ધોવાણ થયું છે. અદ્રશ્યો જુઓ, વરસાદ અને પૂરના કારણે લાખો રૂપિયાનું સરકારી અનાજ પલળ્યું. રાજ્યમાં પડેલા ભારે વરસાદ અને પૂરના પાણીથી સરકારને કરોડોનું નુકસાન થયું છે. વિરમગામમાં સરકારે ટેકાના ભાવે ખરીદેલો ડાંગર પલળ્યો. વિરમગામમાં ભાડે રાખેલા ગોડાઉનમાં ડાંગર રાખી હતી. વિરમગામના 3 ગોડાઉનમાં ડાંગરનો મોટો જથ્થો રખાયો છે. ત્યારે 28 ઓગસ્ટના રોજ વરસેલા વરસાદના પાણી ગોડાઉનમાં ઘૂસ્યા હતા. આ પાણી ડાંગરના જથ્થો. ગોધરા નગરપાલિકામાં સમાવિષ્ટ ગામ પ્રાથમિક સુવિધાઓ માટે ઝંખી રહ્યું છે. ગોધરા શહેરને અડી અને આવેલા અબરામ પટેલના મુવાડા ગામનો પાલિકાના વોર્ડ નંબર 1માં સમાવેશ થાય છે, પણ ગામમાં સુવિધાના નામે મીંડું છે. આ ગામમાં મહત્તમ શ્રમિક પરિવારો વસવાટ કરે છે, પણ રસ્તા પાણી વીજળીની ખૂબ જ તકલીફ છે. ગામના રસ્તા પર કાદવ કિચડનું સામ્રાજ્ય છે, જેના કારણે બાળકોને શાળાએ જવામાં ભારે હાલાકી થાય છે. લોકોને કામકાજ પર જવામાં મુશ્કેલી નડે છે. વારંવાર વીજળી જતી રહેતી હોવાનો સ્થાનિકો આક્ષેપ કરે છે. ગામને પ્રાથમિક સુવિધાઓ આપવાની સમસ્યાનું નિરાકરણ કરવા ગ્રામજનોની માંગ છે. રોડ નહીં, લાઇટનું પ્રોબ્લેમ છે. એટલા 85 વર્ષ ઉંમર રોડ જ નહીં આવતો. છોરો છોરો 2-3 પેઢી જતી રહી, રોડ જ નહીં આવતો. બહુ તકલીફ, ખાવાની તકલીફ, સમજ પડે ખાચેલા માણસ, મજૂરી માણસ, લાઇટ ના આવે. વોર્ડ નંબર 1માં હોવા છતાં બી કોઈ રોડ નથી, કોઈ સ્ટ્રીટ લાઇટોની સુવિધા નથી, પાણીની બી સમસ્યા છે. વધતા બાળકોને સ્કૂલ જવામાં બી તકલીફ પડે છે. કોઈ દવાનો છંટકાવ નથી અને વેરા બધા ભરવાના આવે છે અમારે. સવારે 5:05 વાગે ઉપડી અને સવારે 10:50 વાગે અમદાવાદ પહોંચશે. અમદાવાદ થી ટ્રેન સાંજે 5:30 વાગે ઉપડી રાત્રે 11:30 કલાકે ભુજ પહોંચશે. આ ટ્રેન અંજાર, ગાંધીધામ, ભચાઉ, સામખિયાળી, હળવદ, ધાંગધ્રા, વિરમગામ સહિત સાબરમતી સ્ટેશને ઊભી રહેશે. તહેવારો પહેલા ગૃહિણીઓનું બજેટ ખોરવાવું છે. જી હા, રાજકોટમાં કપાસિયા અને પામોલીન તેલના ભાવમાં વધારો થયો. કપાસિયા તેલમાં 1 સપ્તાહમાં ડબ્બાના ભાવમાં 75 નો વધારો, તો પામોલીન તેલમાં 1 સપ્તાહમાં 60 રૂપિયાનો વધારો થયો. કપાસિયા તેલનો ડબ્બો રૂપિયા 1790 થી વધી 1885 થયો, તો પામોલીન તેલનો ડબ્બો 1605 થી વધી અને 1685 રૂપિયા થયો છે. રાયડાના તેલમાં પણ 50 રૂપિયાનો ભાવ વધારો થયો, તો કોપરેલમાં 120 રૂપિયાનો ભાવ વધારો ઝીંકાયો છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે તેલીબિયા પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, જેને લઈને અલગ અલગ તેલના ભાવમાં ઉછાળો આવ્યો છે. જે પ્રમાણે સાઈડ તેલમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, તે જોતા આયાતકારોએ સિન્ડિકેટ રચી હોવાનું જાણવા મળી રહ્યું છે. તો આ ઉપરાંત પામોલીન તેલમાં ડ્યુટી આવવાની વાત હતી, જેના કારણે પણ પામોલીન તેલના સંગ્રહખોરો દ્વારા માલની વેચવાની બંધ કરી દીધી હતી અને તેથી તેલમાં ભાવ વધારો થયો હોવાનું જાણવા મળી રહ્યો છે. કપાસિયા તેલ 10 કિલોની અંદર છેલ્લા 15-20 દિવસની અંદર 150 રૂપિયા જેવી ખૂબ તેજી આવેલી છે અને ડબ્બે 200 થી 225 રૂપિયા જેવો કપાસિયા તેલનો ભાવ વધારો આવેલો છે. આ ઉપરાંત પામોલીન તેલની અંદર પણ 100 થી 150 રૂપિયા જેવો ભાવ વધારો આવેલો છે. પામોલીન તેલમાં ગઈકાલને આજ વચ્ચે ફક્ત 60 રૂપિયા જેવી તેજી જોવા મળી રહી છે. ભાવનગરના ભરતનગર વિસ્તારમાં એસોચીએ દરોડા પાડ્યા. ડ્રગ્સનું વેચાણ કરતો હનીફ વેલીમના ઘરે દરોડા પાડ્યા. આરોપી ડ્રગ્સનું છૂટક વેચાણ કરતો હતો. અમદાવાદના જુહાપુરા વિસ્તારમાંથી ડ્રગ્સ લાવતો હોવાનો ખુલાસો